ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8, વિષય ગુજરાતી, પાઠ 15, અખંડ ભારતના શિલ્પી. લેખક ડૉક્ટર રાઘવજી માધડ. લેખકનો પરિચય. પાઠ 15, અખંડ ભારતના શિલ્પી, જેના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ, જેમનો જન્મ 1-6-1961. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા, લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કુંક, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમણે પારિતોષિકો પ્રાપ્ત થયા છે. પારિતોષિકો એટલે ઇનામ. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. દૈનિક પત્ર એટલે છાપાઓ. આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કે આ પાઠ છે ને, એ ચરિત્ર લેખન છે. મહાન વ્યક્તિઓના જીવન વિશેની જે કંઈ માહિતી છે એ લખવાનો, સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ પાઠ દ્વારા. અને એ મહાવિભૂતિ છે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમણે આપણા દેશ માટે શું કર્યું એ તમામ વસ્તુઓને લેખકે ખૂબ સુંદર રીતે અહીંયા પ્રસ્તુત કરી છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો એટલે એમના વિશે કહેવાયું હોય, કાવ્ય લખાયું હોય, એ અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદાર પટેલનું એક સુંદર શબ્દચિત્ર ખડું થાય છે. તો લેખકે આપણા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યું છે, જે આપણે આ પાઠ દ્વારા સમજવાનું છે. તો ચાલો સમજીએ પાઠ 15, અખંડ ભારતના શિલ્પી. અખંડ એટલે એક વિસ્તૃત ભારત, અને શિલ્પી એટલે એને બનાવનાર. આ અખંડ ભારત બનાવવું એ ખૂબ અઘરું હતું. તમે ઇતિહાસમાં હવે પછી પણ આ પાઠ વિશે ભણશો, અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહથી ભારતના એ નાના નાના રાજ્યોને, રાજવીઓના રજવાડાઓને એક બનાવી, એક સંઘ બનાવ્યું, એક ભારત બનાવ્યું, એ વિશે તમારે ઇતિહાસમાં ભણવામાં આવશે, જે આ પાઠમાં પણ આવશે. આપણે તેને સમજીએ. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે.
વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. શિરછોગું એટલે માથા ઉપર રહેલી કલગી. શિર એટલે માથું ને છોગું એટલે કલગી. માથા ઉપર રહેલી કલગી એટલે કે પોતાની કીર્તિમાં વૃદ્ધિ કરનાર ગણાય છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. બારડોલીની લડત એ ખેડૂતો માટેની લડત હતી અને એ લડત સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળેલી હતી. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી, પરંતુ તેમણે ના પાડી અને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહ્યા, સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા. આ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે 1857 સંગ્રામમાં લડ્યા હતા. એટલે કે વલ્લભભાઈ પટેલના પિતા હતા એ ઝવેરભાઈ હતા અને તેઓ 1857 સંગ્રામ થયો, ભારતને સ્વતંત્રતા મેળવવાનો જે પહેલા સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે એ સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું હતું, સંગ્રામ છેડ્યો હતો અને એમાં આ સરદાર પટેલના પિતા ઝવેરભાઈ પણ જોડાયેલા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. એટલે નસે નસમાં એટલે એમના લોહીમાં હતી. શા માટે લોહીમાં હતી? કારણ કે પિતા પણ દેશભક્ત હતા, દ્રઢ હતા. પિતાના તમામ ગુણો એમના પુત્ર એટલે કે વલ્લભભાઈમાં આવેલા હતા. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. ગાંધીજીએ હંમેશા કહ્યું કે જે મહેનત કરે છે, પરસેવો પાડે છે, એ પરસેવો પાડનાર ખેડૂતોનું જીવન એ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ઝીણી નજરે એટલે આંખો ઝીણી કરીને નહીં, એ નાનામાં નાની વાતને સમજ્યા હતા. નાનપણથી તેમણે જીવનની અંદર જે કાંઈ તકલીફો મુશ્કેલીઓ હતી એ બધું જ જોયું હતું, અનુભવ્યું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આજે આપણે ત્યાં ગામડાઓમાં સમૃદ્ધિ જોવા મળે છે. આજે આપણા ગામડાઓની અંદર લાઇટોની સગવડ છે, ઘરમાં નળ આવી ગયા છે, રસ્તાઓ છે, તમામ સગવડતાઓ જોવા મળે છે. પહેલાંના સમયમાં એટલે કે વલ્લભભાઈ જ્યારે નાના હતા ત્યારે ગામડાની અંદર ખૂબ જ અધૂરપ હતી, ખૂબ જ ઓછપ હતી. ઓછપ એટલે ખૂબ ઓછી વસ્તુઓ વગર ચલાવવાનું હતું. એટલે કે આજની જેવી સગવડતા ભરેલી જિંદગી એ ગામડામાં ન હતી. એ સમયે
પાણી ભરવા પણ ગામની બહાર જવું પડતું હતું, ભણવા માટે પણ ગામડામાંથી બહાર જવું પડતું હતું. રસ્તાઓ પાકા નહોતા, ગામમાં લાઇટો નહોતી. આ પ્રકારની તમામ અગવડતાઓ વચ્ચેનું એ જીવન જોયેલું હતું તેમણે. આ વાત પિતાની જેમ જ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. આત્મસાત કરી હતી એટલે કે પોતાના જીવનમાં એમણે એને સ્વીકારી લીધી હતી, ઉતારી લીધી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા જ હતા. એટલે કે તેમનામાં નિડરતા હતી, નેતાગીરી એટલે કે લીડરશીપનો ગુણ તેમનામાં હતો, અને દ્રઢ સંકલ્પ બળ. દ્રઢ સંકલ્પ બળ એટલે એક વસ્તુ નક્કી કરી કે આટલું કાર્ય પૂરું કરવું, એટલે એ કરીને જ રહેતા હતા, જેને દ્રઢ સંકલ્પ બળ કહેવામાં આવે છે. તો એ તમામ ગુણો તેમનામાં નાનપણથી જ હતા, વિદ્યાર્થી હતા ત્યારથી જ હતા. એકવાર તેમને કાંખ બલાઈ થયેલી. કાંખ બલાઈ એટલે બગલની અંદર મોટું બધું ગુમડું થયેલું હતું. ગામના વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું હતું. હવે તે સમયે ડૉક્ટરી વ્યવસ્થા બહુ જ ઉપલબ્ધ નહોતી, ત્યારે વૈદકીય દવાઓનો ખૂબ પ્રચાર પ્રસાર હતો, અને ત્યારે એ ગામડામાં એક વૈદ્ય હતા અને તેમણે એ ગુમડાને મટાડવાનો ઈલાજ શું કહ્યો, તો કે એક લોખંડનો સળિયો જેને લાલ ચોળ ગરમ ધગધગતો બનાવવાનો, અને એ ધગધગતા સળિયાને પહેલાં ગુમડા ઉપર અડાડી દેવાનો. એટલે કે ગુમડું એ ગરમીથી પાકી અને ફૂટી જાય, અને એને કારણે એ ધીમે ધીમે મટતું થાય. તો આવો ઈલાજ વિચાર્યો હતો, ઉપાય વિચાર્યો હતો. ત્યારે કુમળું બાળક જોઈ વૈદ્ય ખૂબ જ અવઢવ અનુભવવા લાગ્યા. ત્યારે વલ્લભભાઈ તો સાવ નાનકડા હતા, અને આ નાનકડા વલ્લભભાઈને જોઈને વૈદ્યને એમ થયું કે આ નાનકડા એવા બાળકને હું ગરમ ધગધગતો સળિયો કઈ રીતે અડાડીશ. અવઢવ થવું એટલે એ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હું એ કઈ રીતે કરીશ, એ બાળક સહન કરી શકશે કે નહીં. કારણ કે તેને એનેસ્થેસિયા એટલે કે એને ખોટું કરવાનું નહોતું, કે બેભાન કરીને નહોતો સળિયો અડાડવાનો. એ જાગતા બાળકને લાલચોળ, વિચારો કે આપણને જરાક અમસ્તી લોઢી અડી જાય તો એ ત્રણ દી આંગળી લઈને કૂદીએ છીએ કે હું દાજી ગઈ, આપણે એવું કરીએ છીએ, બરાબર ને? તો આ તો સળિયો અડાડવાનો છે, એ પણ દુખતા ગુમડા ઉપર. એટલે વૈદ્યરાજ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો. વિચારો એ કેટલા બધા દ્રઢ મનોબળવાળા હશે, કેટલા નીડર હશે કે વૈદ્યના હાથમાંથી સળિયો લઈને પોતે જાતે જ અડાડી દીધો. પછી શું થયું હશે વિચારો, આપણને વિચાર માત્રથી પણ કંપારી છૂટી જાય, તકલીફ પડે છે ને સાંભળીને, એમ થાય ને કે ઓ માં એમ થઈ જાય. તો એમણે તો આ કાર્ય જાતે કરી નાખ્યું, અને જોનારા સૌ દંગ રહી ગયા. એટલે કે આમ બધાના શ્વાસ રોકાઈ ગયા કે અરે આ શું એમ. તેઓ વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણમાં આવા અનેક પ્રસંગો છે. તેમનામાં આવા કેટલાય વિશિષ્ટ ગુણો હતા, અને આવા કેટલાય તેમના બાળપણના પ્રસંગો છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા. કાયદાનો અભ્યાસ એટલે વકીલાતનો અભ્યાસ. આ વકીલાતનો અભ્યાસ કરવા માટે તેમને લંડન જવું હતું, અને એના માટે તેમણે પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પણ તેમણે પોતાના મોટા ભાઈને
લંડન જવા દીધા ભણવા માટે, અને ભાઈ ભાતૃભાવ એટલે ભાઈ માટેનો પ્રેમ એનું ઉદાહરણ પૂરું પાડ્યું. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી. પોતે અહીંયા જ એ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને વકીલ તરીકે ખૂબ સારી નામના મેળવી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, એટલે કે કોર્ટની અંદર એ વકીલાત કરી રહ્યા હતા, ત્યારે પ્યુન આવીને એક તાર આપી ગયો. પ્યુન એટલે પટ્ટાવાળા, અને તાર એટલે એક સમાચારની ચિઠ્ઠી. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ તેને ખિસ્સામાં મૂકી દીધો. પહેલાંના સમયમાં તાર એ કાં ખૂબ ખુશીના સમાચાર હોય તો કરવામાં આવતો, અથવા તો કોઈ અઘટિત ઘટના બની હોય, એટલે કે દુઃખના સમાચાર હોય, કોઈના મૃત્યુના સમાચાર હોય, ત્યારે તાર કરવામાં આવતો હતો. આ તાર વ્યવસ્થા ભારતમાંથી હમણાં જ થોડા સમય વર્ષો પહેલાં જ બંધ કરવામાં આવી, જેને 100 વર્ષ પૂરા થયા પછીથી તાર વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. કારણ કે આજના મોબાઈલ યુગમાં તારનું ચલણ દિવસે દિવસે ઘટતું ગયું હતું. કારણ કે આપણે મોબાઈલથી તમામ વ્યવસ્થાઓ કરીએ છીએ, તમામ સમાચારો આપી દઈએ છીએ, લઈએ છીએ, એટલે આ વ્યવસ્થા સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. તો કોઈ પ્રક્રિયા વગર વલ્લભભાઈએ તાર ખિસ્સામાં મૂકી દીધો અને વળી પાછા તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. એટલે કે કોઈના માટે એ કેસ લડી રહ્યા હતા, અને જો એ તાર વાંચી અને મનથી ભાંગી જાય તો એ સામેની વ્યક્તિને પૂરેપૂરો ન્યાય આપી શકે નહીં અને નિર્દોષ માણસ દંડાઈ જાય. આવું ન બને એટલા માટે એમણે તાર ઉપર નજર કરી વાંચી લીધું અને તાર ખિસ્સામાં મૂકી દીધો. હવે એ તાર શેનો હતો? કાર્યવાહી પૂરી થતાં પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. એટલે કે એમના પત્ની એમનું અવસાન થયું હતું અને એ અવસાનના સમાચારનો તાર કરવામાં આવ્યો હતો. વિચારો કે કેટલા મનોબળ દ્રઢ રાખનારા વ્યક્તિ હતા કે પત્નીના અવસાનના સમાચાર સાંભળ્યા પછી પણ એ વિચલિત થયા વગર પોતાનું કાર્ય પૂરું કરે છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી તેમણે અદા કરી, પોતાની ફરજને પૂરી કરી. તો આટલું અડગ મનોબળ ધરાવનાર આ વલ્લભભાઈ પટેલ હતા. આગળ વાત કરીએ, આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રુક્ષ લાગે. રુક્ષ એટલે નીરસ લાગે. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. એમને જોઈને જ એમ થાય કે આ માણસનો સ્વભાવ ખૂબ કડક હશે. પણ એ તેમની બોલી, સચ્ચાઈ, આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું. એટલે એમનો બોલવાનો અવાજ એવો હતો, એમની વાતમાં સચ્ચાઈ હતી, અને આખા બોલાપણું એટલે સામેની વ્યક્તિ કોઈ પણ હોય પણ એને સ્પષ્ટ વાત કહેતા એ બિલકુલ અચકાતા નહીં. આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે સામેની વ્યક્તિને જોઈને વિચારીએ છીએ કે આ વ્યક્તિને જો હું સાચું કહીશ ને તો આ મને આ પ્રકારનું નુકસાન કરશે, તો આનાથી મને લાભ નહીં અપાવે, તો અથવા તો મારા પૈસા રોકી દેશે, તો મને મારા પૈસા નહીં આપવા દેતો. આવા અનેક સાચા ખોટા વિચારો કરી અને સામેની વ્યક્તિને આપણે સ્પષ્ટ કહેતા નથી, અટકી જઈએ છીએ. જ્યારે વલ્લભભાઈ આવું વિચારતા નહોતા. એ કોઈ પણ વ્યક્તિ હોય, ક્યાંય પણ ખોટું થતું હોય તો એ સ્પષ્ટ વાત સામે જ કહી દેતા હતા, એટલે કે આખા બોલા હતા.
ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે છે. જુઓ ચિત્રમાં પણ બતાવ્યું છે શ્રીફળ તમને, બરાબર ને, જે ઉપરથી ખૂબ કડક હોય, બરછટ હોય, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં, ભલભલાને પણ કોઈ જે શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા હતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. એટલે કે એમની વાણી જ એવી હતી કે સામેની વ્યક્તિ એ સાંભળીને ખૂબ જુસ્સામાં આવી જતી, કામ કરવા માટે તરત જ તૈયાર થઈ જતી હતી, કારણ કે એની વાણીમાં સચ્ચાઈનો રણકો હતો, સચ્ચાઈ રહેલી હતી. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી, પત્રિકા એટલે એક લખાણ લખેલું હતું, અને એક જાગૃત નેતા તરીકે તેઓ ચેતવણી આપતા તેમણે જણાવ્યું અને લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. પત્રિકામાં શું લોકોને લખીને સમજાવ્યું હતું કે આપણે તો લડાઈ કરવાની છે. ખેડૂતોને કહ્યું હતું કે આપણે અંગ્રેજો વિરુદ્ધ કર નહીં ભરવાની, લડાઈ કરવાની છે, બરાબર. તો લગ્નમાં માલવાનું ન પોસાય એટલે કે લગ્નમાં જઈને આનંદ કરવો એ આપણું કામ નથી, આપણે તો લડત લડવાની છે. લગ્નમાં જતા હોય એવી સગવડતાઓ લડાઈ લડવામાં મળે નહીં. કાલે સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી, ઉગ્યાથી એટલે દિવસ ઉગે ત્યારથી રાત પડે ત્યાં સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. બારડોલીની સત્યાગ્રહની લડત થઈ ત્યારે કર લેવામાં આવતો હતો ખેડૂતો પાસેથી, અને ત્યારે વલ્લભભાઈએ ખેડૂતોને કહ્યું હતું કર ન ભરવા માટે, અને એના માટે નક્કી કર્યું હતું કે તમામ ખેડૂતોએ પોતાના ઘરને બંધ કરી અને ખેતરોમાં વનમાં રહેવાનું રહેશે, રાત પડે ત્યારે પોતાના ઘરે પાછા આવવાનું. એટલે કે દિવસે જ્યારે ઘર બંધ હોય ત્યારે અંગ્રેજ સરકાર એ કર ઉઘરાવવા માટે કોની પાસેથી જાય, એટલે કરમાં કશું મળે નહીં. ગામ જ ખાલી હોય, તાળા મારેલા હોય ઘરને, તો કર મળી શકે નહીં. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. છાવણી એટલે એક જગ્યાએ રહેવાનું, વળી થોડોક સમય પછી પાછા બીજા જગ્યાએ રહેવાનું, તંબુઓ બાંધીને એ પ્રકારનું જીવન જીવવું પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે. ગરીબ અને તવંગર એટલે કે પૈસાદાર અને ગરીબ બધાએ એક થવાનું છે. વળી બધી કોમ, કોમ એટલે જાત, વાણિયા, બ્રાહ્મણ, લુહાણા, પટેલ બધાએ એક બનીને રહેવાનું છે. એક રાગ એટલે એક બનીને રહેવાનું છે, અને એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. એટલે કે બધા જ એક છે, એકની તકલીફ એ બીજાની તકલીફ એવું માનીને જીવે વર્તે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, દમડી એટલે પૈસા, એક પૈસો સરકારને આપવો નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે, તાલુકો કાયમ માટે બોજમાં પડશે. એટલે કે જીવ્યું ન જીવ્યું થઈ જવું એટલે કે આપણી મહેનત બધી જ નકામી જશે, અને આપણા તાલુકા ઉપર કાયમ સરકારના ટેક્સનો ભાર, બોજ રહેશે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી પણ હતા. વિનોદી એટલે ખૂબ આનંદી હતા. માદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધ્યા છે. વિનોદના એટલે જોક્સના, આનંદના પ્રસંગો નોંધ્યા છે. એકવાર માદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. રચનાત્મક એટલે ક્રિએટિવિટી, સારી રીતે બનાવેલી. ગફલત એટલે એક મોટી ભૂલ, બરાબર, અથવા તો એક મોટી ગેરસમજ. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત,
તે વળી કેવી હોય? પણ સરદારજીનું નામ! બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ, એટલે કે માધવભાઈએ દાળ બનાવી હતી એ કેવી થઈ ગઈ હતી? દાઝી ગઈ હતી, તો એ રચનાત્મક ગફલત કહેવાય, એટલે કે એક પ્રકારની ભૂલ છે, બરાબર ને? નવી બની ને દાળ, દાઝેલી દાળ એ કંઈ સારી ન કહેવાય, છતાં એ નવી થઈ ગઈ એટલે કે રચનાત્મક ગફલત છે, એટલે કે અજાણતા થયેલી ભૂલ છે, એવી એ શબ્દને રચનાત્મક ગફલત કહેવાય એવું તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી, સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લીધી રાસ ગામમાંથી, બરાબર? આ તમે ચટ્ટામાં રાસ ગામ વિશે પણ ભણી ગયા છો, બરાબર? યાદ આવે છે રવિશંકર મહારાજમાં આ પાઠમાં આ ગામના નામો આવ્યા હતા, બરાબર ને? રાસ ને રઢુ ને આ ગામો આવ્યા હતા, યાદ આવ્યું? ઓકે. તેમણે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. એટલે ધરપકડ કરવી એટલે પોલીસ આવીને પકડી જાય, અંગ્રેજ પોલીસ આવીને પકડી જાય અને જેલમાં પૂરી દેવામાં આવે. તો વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યા હતા, જે આજે પણ છે. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. જેવા સરદાર વલ્લભભાઈને સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યા કે એ જેલની અંદર રહેલા આઝાદી માટેનું આંદોલન કરનારા લોકો હોય એને અંગ્રેજ સરકાર એ જેલમાં પૂરી દેતી હતી, અને ત્યારે આ લોકોએ જોયું કે વલ્લભભાઈને પણ આપણી સાથે પૂરવામાં આવ્યા છે, ત્યારે લોકો એ વલ્લભભાઈને જોઈને ખૂબ ખુશ થયા અને ભારત માતાની જય એવા ગગનભેદી નારાઓથી આખી જેલને ગજાવી મૂકી હતી. અને તેમને પણ વિશ્વાસ આવ્યો હતો કે હવે સરદાર આવ્યા છે તો આપણે કાંઈક નવો માર્ગ મળશે. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય ક્રિપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈશું. એટલે કે સરદાર વલ્લભભાઈને જેલમાં પૂરવામાં આવ્યા હતા અંગ્રેજ સરકાર દ્વારા, તો આ અંગ્રેજ સરકાર જેલની અંદર એમની સાથે કેવા પ્રકારનું વર્તન કરતી હતી, તેમને કેવા પ્રકારની સગવડતાઓ આપતી, તેમને કઈ રીતે હેરાન કરતી અને એમનું જીવન કેટલું કઠિન અઘરું બની ગયું હતું એ વિશેના પ્રશ્નો પૂછવા માટે એ મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જાય છે અને કેટલાક પ્રશ્નો કરે છે. તો એ પ્રશ્નો કયા હતા, સરદાર એનો શું જવાબ આપે છે અને સરદારના જીવન વિશેના બીજા પણ ઘણા મહત્ત્વના રસપ્રદ વાતો એ આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ને ત્યારે જાણીશું. મજા આવી ને વિદ્યાર્થીઓ? ગમે છે ને સરદાર વિશે જાણવાનું, જે આપણા અખંડ ભારતના શિલ્પી છે તેના જીવનને જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. અને જો તમને મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો. હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આગળ વિશેષ વાતો સમજશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.